નમસ્કાર મિત્રો આજના આ લેક્ચરમાં હું ધર્મેન્દ્ર કનાલા સ્વાગત કરું છું સૌથી પહેલા આપણે જે ચર્ચા કરવાની છે એ થ્રોબેક ક્વેશ્ચન જે તમે જવાબ નથી આપી શક્યા એની ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા છે એ આપણે જે ચર્ચા કરવાની છે સ્ટ્રોબા જેને સ્ટ્રેબો પણ કેટલાક લોકો કહે છે આ સ્ટ્રેબો એ સૌરાષ્ટ્રની મુલાકાત એ કઈ સદીમાં લીધેલી આવો મેં તમને પ્રશ્નો પૂછ્યો હતો તો મિત્રો સ્ટ્રેબોએ સૌરાષ્ટ્ર કે ગુજરાતની મુલાકાત ક્યારેય લીધેલી નથી સ્ટ્રોબા ક્યારેય ભારત આવ્યો જ નથી એટલે કદાચ તમને મળ્યું નહીં આમ તો પૂર્વે પ્રથમ સદીમાં મોટા ભાગે પોતાના લેખ અને પુસ્તકોને એ લખ્યું છે જે સિકંદરે ભારતની મુસાફરી કરી અને ભારતનો રાજ્યોનું ખેડાણ કર્યું એના આધારે જ સ્ટ્રોબા એ છે એ પોતાના બુકની અંદર છે ભારતનો કોઈને કોઈ ઉલ્લેખ કરેલો તો હકીકતમાં સ્ટ્રેબોએ ક્યારે ભારતની મુલાકાત લીધી અને શહેર વચ્ચે અને નાનું હોય તો ટાઉન એ વ્યાખ્યા ઘણા અંશે મહદ અંશે સાચી છે બરાબર આમ એક્ઝેક્ટલી જોવું હોય તો જે વ્યાખ્યા પ્રમાણભૂત વ્યાખ્યા છે એ એવું કહે છે કે છ માઇલ સ્કવેર નો એરિયા હોય સિટી મોટું છે ટાઉન નાનું છે એ તો બહુ સ્પષ્ટ છે ત્રીજો સવાલ એ હતો કે ગુજરાતની કઈ નદી પર સૌથી વધુ બંધ આવેલા છે એને કેટલા તો સાબરમતી ઉપર આમ જોવા જઈએ તો આઠ બંધ છે

જીના પગલા પડેલા છે કેમ પડ્યું કેટલાક લોકો કીધું એ પહેલા સ્પીકર હતા હકીકતમાં ઓગણીસો પચીસ ની અંદર સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં એવો પ્રમુખ તરીકે ચૂંટાણા હતા એ હોદ્દો છે એ હાલના સ્પીકર જેવો હતો અને એટલા માટે આપણે આપણા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ઝીરો ત્રણ ટકા જેટલું અનામત હોય છે જેમાં તમે કહ્યું એસસી માટે ચોર્યાસી એસટી માટે સુડતાલીસ એમાં મહિલા અનામત કે ઓબીસી અનામત હોતું નથી વિધાનસભાની ગણતરી આ જ પ્રમાણે અલગ અલગ રીતે હોય છે એક જ પ્રશ્ન પાછો થ્રોબેક કરું છું રાસાવીયર એટલે શું રાસકાવીયર યોજના એટલે શું એક જ પ્રશ્ન હું પાછો થ્રોબેક કરું છું બાકીના બધાના જવાબ મેં આપી દીધા ચાલો એટલે આપણે જૂનો હિસાબ ક્લિયર આજે જે હવે પ્રશ્નો પૂછાય એ હવે આપણે નવા હિસાબમાં ગણવાના રહે બરાબર છે અહિયાં આપણે કેટલીક ચર્ચા કરતા હતા હમ આપણે જોયું કે સૌ પ્રથમ સૂર્યોદય જોઈ લીધું નર્મકોષ અમૂલ ડેરીનું પેલું જોઈ લીધું રાજ્ય તથા દેશનું પ્રથમ વાઈફાઈ શહેર એ આપણે જોયું મોડાસા અહીંયા તમને મોડાસા સ્પષ્ટપણે દેખાય છે મોડાસા રાજ્યનું પ્રથમ આમ તો દેશનું પ્રથમ વાઈફાઈ સિટી કે જ્યાં લોકો સતત વાઈફાઈનો ઉપયોગ કરી અને પોતાની જાતને હાઈટેક રાખે છે ત્યાર પછી છે મોડાસા અરવલ્લી અરવલ્લી જિલ્લામાં આવેલું મોડાસા ગુજરાત કે ભારતનું સૌ પ્રથમ સંગીત માસિક આમ તો ભારતની અંદર અત્યારે બહુ ઓછા સંગીત માસિક હોય છે સંગીતનું સામિક સંગીતનું મેગેઝિન એ વર્ષ અઢારસો સિત્તેરમાં આ મેગેઝિન છે એ બહાર પડેલું અહીંયા ગાંધીજીએ ગાયનાબધીને લખેલો એક પત્ર અહીંયા દ્રશ્યમાન થાય છે ગાયનાબી નામનું મેગેઝિન એનું એક ફ્રન્ટ પેજ અહીંયા લીધેલ છે ત્યાર પછી દેશનું પ્રથમ ગેસ આધારિત સ્પોનેજ આયર્ન પ્લાન્ટ સુરતના હજીરા ખાતે આ પ્લાન્ટ આવેલો છે આપણે જોઈએ તો આ પહેલો એસઆર નો છે એ અહીંયા તમને દેખાય છે પહેલો આયર્ન પ્લાન્ટ કેવો છે તો કે સ્પોન્જ આયર્ન પ્લાન્ટ અચ્છા હવે ચાલો આજનો પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ કે આ સ્પોનેજ આયર્ન પ્લાન્ટ જે હજીરા સુરત ખાતે આવેલો છે તો એનો મતલબ શું થાય

અહીંયા એક સરસ પુસ્તક છે ધ પોસ્ટ ઓફિસિસ ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ્સ સ્ટોરી જોફ્રી રોથ ક્લાર્કે લખેલું આ પુસ્તક છે એમાં અમદાવાદની ટપાલ સેવા વિશે ઉલ્લેખ છે અઢારસો ની અંદર સૌ પ્રથમ ટપાલ સેવા છે એ શરૂ થઈ સૌ પ્રથમ ગુજરાત ક્રિકેટ ટીમનો રણજી ટ્રોફી ફાઇનલમાં પ્રવેશ ક્યારે થયો તો કે ઓગણીસો પચાસમાં માં આ ટીમ છે એ ગુજરાતની રણજી ટ્રોફીની ટીમ એ ફાઇનલ સુધી છે એ પહોંચી હતી તો હવે મારો પ્રશ્ન એ છે કે શું રણજી ટ્રોફીની ફાઈનલમાં ગુજરાત જીત્યું છે હા તો ક્યારે ગુજરાત રણજી ટ્રોફી ફાઈનલમાં પ્રવેશ તો ઓગણીસો પચાસમાં પહેલી વાર પામ્યું ત્યારબાદ એ કોઈ દિવસ રણજી ટ્રોફી જીત્યું છે જો હા તો ક્યારે સૌ પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા એ છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય રાજપીપળા બહુ સરસ અને છોટુભાઈ પુરાણી નામથી આ વ્યાયામ મહાવિદ્યાલયની સ્થાપના રાજપીપળા ખાતે કરવામાં આવેલી છે શારીરિક શિક્ષણની સંસ્થા સૌપ્રથમ સુતરાવ કાપડની મિલ રણછોડલાલ છોટાલાલ અઢારસો ને સાહીઠમાં એનો આખો ઇતિહાસ અગાઉ આપણે કહી ચૂક્યા છીએ આ પહેલી ગુજરાતની સૂત્રાઓ મિલ છે અને આ દર્શન થાય છે રણછોડલાલ છોટાલાલના કે જે સૂતરા ઉદ્યોગના પિતા ગુજરાતમાં સૂતરા ઉદ્યોગના પિતા તરીકે જેમને બિરુદ આપવામાં આવ્યું છે મારા અગાઉના લેક્ચરમાં એમનો આખો ઇતિહાસ મેં છે એ કીધેલો છે જી કેમાં જે તમે જોઈ શકશો તો આ રણછોડરામ છોટાલાલ છે કે જે ગુજરાતના અમદાવાદના સૂતરા ઉદ્યોગના પિતા ગણી શકાય આ ઉપરાંત સૌ પ્રથમ બાળ મંદિર આણંદની અંદર વસો માં આવેલું આ પહેલું બાળ મંદિર છે એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે પહેલું બાળ મંદિર મોન્ટેસરી પદ્ધતિથી અહીંયા શિક્ષણ છે એ આપવામાં આવતું હતું મોન્ટેસરી પદ્ધતિ એટલે શું છે તો બાળકને એની સ્પર્શેન્દ્રિયો દ્વારા છે એ શિક્ષણ આપવું એને મોન્ટેસરી પદ્ધતિ કહે છે ક્યારેક ડીપમાં પણ જઈશું અત્યારે એ આપણે ખાલી એમ જોઈ લઈએ કે વસો આણંદમાં આવેલું મોન્ટેસરી વિદ્યાલય એ પ્રથમ બાળ મંદિર હતું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર હિંગોળગઢના જૂનાગઢ ખાતે આવેલું નેચર એજ્યુકેશન સેન્ટર આપણે અગાઉ હિંગોળગઢનો ફોટો છે એ જોઈ ચૂક્યા છીએ અત્યારે કંઈ દ્રશ્યમાન હોય તો હું તમને બતાવું પણ હિંગોળગઢ તમે જોઈ ચૂક્યા છો અહીંયા પણ હિંગોળગઢ છે એ પ્રાકૃતિક શિબિર તમે જોઈ ચૂક્યા છો એટલે આપણે એમાં હવે નથી પડતા પણ પ્રાકૃતિક અભ્યારણ્ય જેમાં શિક્ષણ અપાતું હોય પ્રકૃતિનું એ છે પહેલું એવું છે એ હિંગોળગઢ છે એ ગણાય ફરીવાર જોઈ લઈએ સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર હિંગોળગઢ રાજકોટ આપણે અગાઉ પણ ચર્ચા થઈ છે કે વીડી બાલા સાહેબ બહુ સરસ કામ છે એ કરતા હતા આ રહ્યું આ હિંગોળગઢ આ હેરિટેજ ફોર્ટ એક કિલ્લો છે નાનકડો એવો

અને આ સૌ પ્રથમ પદ્ધતિસરની ટંકશાળામાં શું કરવામાં આવે એક જણ પ્રશ્ન નોંધી અને મને મોકલજો સૌ પ્રથમ પદ્ધતિસરની ટંકશાળામાં ટંકશાળા એટલે શેની શાળા કાલુપુર અમદાવાદ ખાતે આવેલી આ શાળા હજુ કાર્યરત છે સૌ પ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ પ્રેમચંદ રાયચંદ અમદાવાદ આ છે સૌ પ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ અને આ છે પ્રેમચંદ રાયચંદ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ એટલે એક પ્રકારનો બીએડ જેવો કાર્યક્રમ એક પ્રકારની શિક્ષકોની તાલીમ અને એ અહીંયા પ્રેમચંદ રાયચંદે શરૂઆત કરાવેલી જે તમને દ્રશ્યમાન થાય છે અમદાવાદમાં સૌ પ્રથમ ઓઇલ રિફાઈનરી આ ઓઇલ રિફાઈનરી સ્વરૂપ છે સૌ પ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર તો આ સૌથી પહેલી પેટ્રોલિયમ યુનિવર્સિટી છે ગાંધીનગર ખાતે આવેલી પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં શું કરવામાં આવે આ ફોરેન્સિક નું હજી પૂછ્યું છે એ જવાબ આવ્યો નથી તો પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં શું કરવામાં આવે આ હોમવર્ક તમારા બધા મને તમારા પર્સનલમાં મોકલવાના છે અહીંયા લેક્ચરની કોમેન્ટ કરવાની છે હોમવર્ક આવતું નથી થ્રોબેક ક્વેશ્ચન એ પૂછા કરું છું હવે જે આજના પીરિયડમાં હોમવર્ક પૂછાયું હોય એ આવતીકાલે એની ચર્ચા કરવાની જ હોય એટલે આપણે મેં તો હજી પહેલા ત્રણ લેક્ચર કે ચાર લેકચરના ક્વેશ્ચન્સની ચર્ચા કરી છે પછી ચાર લેક્ચરના ક્વેશ્ચનની ચર્ચા અત્યારે કરું ત્યારે પ્રશ્ન જ પાછો અપ્રસ્તુત લાગે તો આ બાબતની કાળજી લઈ અને જવાબ મોકલતા થાવ પ્રશ્નો નોંધતા થાવ ASSB માંથી કોણ નોંધે ખબર નહીં મને અને કેડીટીમાંથી કોણ નોંધે સી પણ કોઈ નોંધ આપી નથી એક આરતીબેન દયાબેન ઘાસકટા નોંધીને મોકલે છે ઓકે ચલો આ પેટ્રોલિયમ યુનિવર્સિટી ત્યાં શું હોય શું ભણાવવામાં આવે પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ યુનિવર્સિટી દ્વારા વારતે વારે કેટલીક સ્પર્ધાઓ પણ થતી હોય છે

ઉપકરણની અંદર પાર્થિવ દેહને મૂકવામાં આવે બીજી બાજુથી છે અસ્થિ પ્રાપ્ત થઈ જાય થોડી જ વારમાં એવી પણ વ્યવસ્થા છે આ ગુજરાત આખામાં કદાચ હું ભૂલતો ન હોઉં તો જોવાલાયક સ્મશાન કોઈ હોય તો એ પણ જામનગરનું સ્મશાન છે માણેકબાઈ મુક્તિધામ આ એનો ફ્રન્ટ વ્યૂ તમને છે એ દેખાય છે

અને દુનિયામાં એ તે ભારત એ સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. ભારતનું ડેરી રાજ્ય છે એ ગુજરાત છે. અને તો પેટ્રો કેપિટલ સ્ટેટ અચ્છા એને પેટ્રો કેપિટલ સ્ટેટ કેમ કહે છે? તો કે પેટ્રોકેમિકલ્સ માટે પણ ગુજરાત હવે છે એ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે બન્યું છે એટલે એને પેટ્રો કેપિટલ સ્ટેટ છે એ કહે છે. પેટ્રોલિયમ શુદ્ધ કરવાના કેટલાય પ્લાન્ટ ગુજરાતની અંદર છે. તો અહીંયા તમને દેખાશે કે આ ગુજરાત હેપી ગુજરાત ડેની અંદર આપણું ગુજરાત છે કેટલી બાબતમાં આગળ છે અને ગુજરાતને શું કહેવામાં આવે છે તો કે ભારતનું ડેનમાર્ક ભારતનું ડેરી રાજ્ય અને પેટ્રો કેપિટલ સ્ટેટ સુરત ગુજરાતની ડાયમંડ નગરી એટલા માટે કે ત્યાં દુનિયામાંથી દસ માંથી નવ હીરા તો સુરતમાં ઘસાય છે ભારતનું ટોક્યો અચ્છા ભારતનું ટોક્યો શું કામ કહેવામાં આવે છે ભારતનું ટોક્યો શું કામ કહેવામાં આવે છે તો કે ટોક્યોની અંદર જેમ માણસને કોઈ પણ કોઈ વ્યવસાય મળી રહે એમ સુરતની અંદર પણ માણસને માણસને કોઈને કોઈ વ્યવસાય મળી રહે છે સોનાની એક સમયની સમૃદ્ધિના કારણે સુરતને સોનાની આવે પ્રવેશ દ્વાર એક સમય સુરત મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું તો અહીંથી જ બધા વાહન ઉપડતા અને અહીંયા બધા વાહન આવતા એટલે તમે જુઓ કે બધા જ મોટા ભાગના બ્રિટિશર્સ અને યુરોપિયન સુરત થી જ પ્રવેશ્યા હોય એવું છે નર્મદ એટલે કવિ નર્મદની નગરી છે ભારતનું એન્ટવર્પ અચ્છા એન્ટવર્પ શું કામ કહેવાય છે તો કે સુરતની અંદર છે એ હીરા ઉદ્યોગ પુષ્કળ પ્રમાણમાં વિકાસ પામ્યો છે એટલે એને ભારતનું એન્ડ કહેવાય દુનિયામાં એન્ડવર્પ એવું સ્થળ છે કે જ્યાં હીરા ઉદ્યોગ વિકાસ પામ્યો છે તો એવું આપણું આ સુરત જેનો તમને ગૂગલમાંથી લીધેલો એક ડ્રોન દ્વારા લીધેલો ફોટો અહીંયા દ્રશ્યમાન છે એ થાય છે હજીરા ગેટવે ઓફ પોર્ટ બધા જ બંદરોનો ગેટવે કહેવામાં આવે છે અને પેટ્રોલિયમ પોર્ટ પેટ્રોલિયમ પેદાશ છે એનું આયાત નિકાસ માટેનું મોટું સેન્ટર એટલે આ હજીરા તાપીને સૂર્યપુત્રી અથવા તાપ્તી કહેવામાં આવે છે તાપીનું એક બહુ સરસ રિવરફ્રન્ટનું એ દ્રશ્ય છે અચ્છા હવે આજનો પહેલ આજનો પ્રશ્ન પાછો એક પૂછું કે તાપીને કેમ સૂર્યપુત્રી કહેવામાં આવે છે ચાલો એ સવાલનો જવાબ છે આપો કિરાત કન્યાવાળો મેં જવાબ આપી દીધો મૈકલ કન્યાવાળો જવાબ આપી દીધો તો તાપીને સૂર્ય પુત્રી કેમ કહેવામાં આવે છે પછી નવસારી છે અહીંયા નવસારીની પહેલી લાઇબ્રેરી અહીંયા ફોટામાં દ્રશ્યમાન દ્રશ્યમાન થાય છે આ નવસારીની પહેલી લાઇબ્રેરી છે જો કોઈ એ નવસારીની આ પહેલી લાઇબ્રેરીનું નામ કહી દે તો નંદ ઘેર ભયો થઈ જાય પણ એ ન કહી શકો કદાચ તો એ તો કહી જ દો કે નવસારીને પુસ્તકોની નગરી કેમ કહેવામાં આવે છે નવસારીને પુસ્તકોની નગરી કેમ કહેવામાં આવે છે ત્યાં પુસ્તકોની દુકાન સૌથી વધુ છે ત્યાંના લોકો સૌથી વધુ વાંચે છે ત્યાં સૌથી વધુ પુસ્તકાલય આવેલા છે કે એ સિવાયનું કોઈ કારણ છે નવસારીને પુસ્તકની નગરી કેમ કહેવામાં આવે છે ત્યારબાદ વાપી એ ઔદ્યોગિક નગરી આ વાપીનું એક દ્રશ્ય છે એ તમને દેખાય છે ઘણા બધા ઉદ્યોગ ને ઘણા બધા ઉદ્યોગની કોલોની ઘણા બધા ઉદ્યોગની વસાહત વાપીમાં આવેલી છે એટલે વાપીને ઉદ્યોગની નગરી છે એ કહેવામાં આવે છે એવું પૂછી શકાય કે વાપીમાં કયો ઉદ્યોગ સૌથી વધુ છે ચાલો એવો હું તમને પૂછું છું કે વાપીમાં કયો ઉદ્યોગ સૌથી વધુ છે છે તો એ રીતે વાપી ઔદ્યોગિક ઉદવાડા આપણે ચર્ચા થઈ ગઈ પારસીઓના ઘણા બધા ધામ અહીંયા આવેલ છે એટલે ઉદવાડા ને પારસીઓનું કાશી એ કહેવામાં આવે છે પારસીઓની પવિત્ર ભૂમિ ત્યાં પુષ્કળ અગિયારીઓ છે ત્યાં પુષ્કળ પારસીઓના એવા સ્થળો છે કે જેની મુલાકાત પારસીઓ વારંવાર લે છે તો અહીંયા ઉદવાડાનું નું દ્રશ્ય પણ તમને આ દેખાય છે ઉદવાડા છે બારડોલીનો સરદારનો સત્યાગ્રહ તો કેમ ભૂલાય તો આ સત્યાગ્રહની ભૂમિ કહેવાય છે નર્મદા મેકલ કન્યા મેકલ પર્વતમાંથી નીકળે ગુજરાતની જીવાદોરી કહેવાય છે ગુજરાતના મોટા ભાગે પાણી છે નર્મદા પૂરું પાડે છે અને એનું બીજું નામ રેવા એવી ચાલે ચાલે છે એટલે એનું નામ રેવા છે પડ્યું આ નર્મદાનો એક દ્રશ્ય છે ગાંધીનગર ઉદ્યાન નગરી પુષ્કળ બગીચા આવેલા છે એટલે ગ્રીન સિટી તો આમ તો જંગલની અંદર જ તે લાકાર બુદ્ધિરે બનાવેલું છે એટલે ગ્રીન સિટી છે સોલાર સિટી પુષ્કળ સોલાર પ્લાન્ટ છે અને આખો આખો ગાંધીનગર સોલારથી ચાલે એ પ્રકારની યોજના છે ગુજરાતનું ચંદીગઢ એટલા માટે કે ચંદીગઢ અને

કેટલાય પક્ષીઓ છે યાયાવર જાતિના પક્ષીઓ છે અહીંયા માઇગ્રેટ થઈને આવે છે મતલબ કે એમને એમના દેશની અંદર વાતાવરણ જ્યારે અનુકૂળ નથી આવતું ત્યારે નળ સરોવર આવી જાય છે એમને એમની બાયોરિધમ એવું કહે છે કે હવે એમનો જવાનો સમય થઈ ગયો છે એટલે આવી જાય છે અને અહીંયા પક્ષીવિદો છે ઉમટી પડે છે એમના અભ્યાસ માટે ડોક્ટર સલીમ અલી પણ અહીંયા અભ્યાસ કરવા માટે જતા હતા ડૉક્ટર સલીમ અલી એ ગુજરાતના બહુ મોટા પક્ષીવિદ હતા અને એમની આત્મકથાનું નામ ડેથ ઓફ સ્પેરો છે અને એમના જીવન ઉપરથી જ રોબોટ નામનું ફિલ્મ છે એમાં અક્ષય કુમારે જે રોલ કર્યો છે એ ડૉક્ટર સલીમ અલીના લુકને અને સ્વભાવને ઘણો બધો મળતો આવે છે પણ જોકે એમાં પછી પાછળ ઘણું બધું ફિલ્મી નેગેટિવિઝમ ઉમેરવામાં આવ્યું છે જે ડૉક્ટર સલીમ અલીમાં નહોતું તો અહીંયા જામનગરની વાત હવે કરીએ તો જામનગર તમને અહીંયા દ્રશ્યમાન થાય છે તેલનું શહેર જામનગરને આપણે બધા કહીએ છીએ પણ જામનગર એ ઓઇલ સિટી તેલનું શહેર તો ખરું કારણ કે ત્યાં ખનીજ તેલ શુદ્ધ કરવા માટે યુનિટ આવેલા છે એટલે ઓઇલ સિટી કહેવાય સૌરાષ્ટ્રનું કાશી ઘણા બધા જાત્રાધામ છે અને સૌરાષ્ટ્રનું પેરિસ એટલે સુંદર નગરીમાં પણ જામનગરનો સમાવેશ થાય છે એ ઉપરાંત અહીંયા આ વિસનગર છે દ્રશ્યમાન થાય છે પિત્તળ નગરી એટલા માટે કહેવાય છે કે પુષ્કળ વિસનગરમાં જાઓ એટલે પિત્તળના સારામાં સારા વાસણ પિત્તળનું સારામાં સારું વસ્તુ પિત્તળ તમને સારામાં સારું મળી રહે એટલે વિસનગરને ગુજરાતની પિત્તળ નગરી કહેવાય છે શામળાજી એ કાળિયા ઠાકરની ભૂમિ છે અહીંયા શામળાજીનું મંદિર દૃશ્યમાન થાય છે અચ્છા પ્રખ્યાત શામળાજીનો મેળો એ ક્યારે ભરાય છે અને એની પાછળ છે એ શું ઇતિહાસ રહેલો છે ચાલો એ શામળાજીના મેળા વિશે વાત છે એ કરો આમ તો મેળા વિશે એક બાલસૃષ્ટિનો સરસ વધારો અંક બહાર પડેલો છે એ જો તમે વાંચી લ્યો તો તમને મેળા વિશે બધી જ માહિતી મળી જાય કોઈ પણ બુકમાં ન હોય એવી કદાચ મારી પાસે છે હું તમને મૂકી અચ્છા ચાંદોદ આજે ચાંદોદ્રાદ્ધ માટે પ્રસિદ્ધ થયું તો એની ચર્ચા પણ આપણે કરી કે અહીંયા દત્તાત્રેયના પગલા પડ્યા છે નારગોલ ગુજરાતનું પંચગીની પંચમીઠી આદર્શ વિદ્યાનગરી આ નારગોલ છે ગુજરાતનું પંચગીની પંચમીઠી કહેવાય ઓછું પ્રખ્યાત નામ છે પણ છતાં અ બહુ સરસ મજાનું ફરવા લાયક સ્થળ એકદમ સ્વચ્છ વિકૃતિઓથી મુક્ત એવું નારગોલ જેને ગ્રીન ફિલ્ડ સિટી તરીકે વિકસાવાની વાત ગ્રીન ટાપુ તરીકે વિકસાવવાની વાત એ સરકારે કરી પણ એની સામે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો એના પણ કારણો આપણે ચર્ચા કરી ગયા અહીંયા ચાંદો દેખાય છે ત્રિવેણી સંગમ થાય છે એ ઉપરાંત હિંગોળગઢની ટેકરીઓ સૌરાષ્ટ્રનું માથેરાન કહેવાય હિંગોળગઢની ચર્ચા અગાઉ આપણે કરી ગયા છીએ હિંગોળગઢની ટેકરીઓને સૌરાષ્ટ્રનું માથેરાન કહેવાય છે માથેરાનમાં જે પ્રકારની ટેકરીઓ છે એવી અહીંયા ટેકરીઓ આવેલી છે અને સરસ મજાનું નેચર અગાઉ આપણે જોયું કે નેચર એજ્યુકેશન સેન્ટર છે જુનાગઢ વાડીઓનો જિલ્લો અને સાધુઓનો પિયર તો વાડીઓનો જિલ્લો લોકો મોટા ભાગે વાડીઓમાં રહે છે અને સાધુ ગિરનાર ઉપર પુષ્કળ પ્રમાણમાં તમને અલગ અલગ પ્રકારના સાધુઓ જોવા મળે જેના કારણે એને સાધુઓનું પિયર છે એ કહેવામાં આવે છે અચ્છા વડોદરા વડોદરા છે અહીંયા દેખાય છે વડોદરા છે મહેલોનું નગર છે ગુજરાતનું સૌથી મોટો મહેલ ક્યાં આવેલો છે મિત્રો ગુજરાતનું સૌથી મોટો મહેલ ક્યાં આવેલો છે એક સમય ગુજરાતની સંસ્કારી નગરી કહેવાતું હતું હજી વડોદરાવાળા તો માને જ છે કે ગુજરાતની સંસ્કારી નગરી છે આપણે માનવું કે કેમ પણ સંસ્કાર નગરી વીર ક્ષેત્ર વડોદરું એમ નર્મદે છે એને સંબોધ્યું તો એ ગુજરાતની સંસ્કારી નગરી ત્યારબાદ પોરબંદર છે અહીંયા પોરબંદર દ્રશ્યમાન તમને થાય છે આ બધા જ જાણો છો કે પોરબંદરની ઓળખમાં તમને બીજી કાંઈ આપવાની ન હોય સુદામાનો જન્મ એટલે સુદામા પરી ગાંધીનગરી પણ કહેવાય ને બર્ડ સિટી પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે એટલે એને બર્ડ સિટી પણ કહેવાય આ પાલીતાણા છે અગાઉ ચર્ચા કરી ગયા મંદિરોની નગરી અહિંસા નગરી અહિંસા એટલા માટે કે અહીંયા જૈન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે અને જૈન છે એ અહિંસામાં બહુ જ માને છે અહિંસાને પરમો ધર્મ ગણે છે એટલે પાલીતાણાને નગરી પણ કહેવાય વલ્લભ વિદ્યાનગર એક સમયે છે એ આ વલ્લભ વિદ્યાનગરનું ગ્રીન ફિલ્ડ એક દ્રશ્ય છે તો વલ્લભ વિદ્યાનગર એક સમયે ભણતર માટેનું ધામ કહેવાતું હતું હજી છે એ કદાચ કહેવાય થાનગઢ વાસુકી નાગની ભૂમિ આ આ આ એક દ્રશ્ય છે અને એને વાસુકી નાગની ભૂમિ કહેવાય છે અચ્છા થાનગઢ ને શા માટે વાસુકી નાગની ભૂમિ કહેવાય એ તમારે છે એ મને કહેવાનું છે આવડું આ થાનગઢ નું એક મંદિર છે અને વાસુકી નાગની ભૂમિ કહેવામાં આવે છે એ ઉપરાંત ચરોતર સોનેરી પાનનો મુલક અને ગુજરાતનો હરિયાળો બગીચો આમ તો ચરોતરમાં ગમે તે વાવો થઈ શકે એમ છે પણ ચરોતરના લોકો આ સોનેરી પાનનો મુલક પીળા પાનનો મુલક એટલા માટે કહેવામાં આવે કે ત્યાં તમાકુ વાવવામાં આવે છે ને સુકાય એટલે એનો રંગ સોનેરી પીળો છે એ થઈ જાય એટલે એને પીળા પાનનો મુલક કહેવામાં આવે છે ત્યારબાદ વડનગર નાગરોનું નું સ્થાન નાગર બ્રાહ્મણ છે એ બધા વડનગરથી આવ્યા છે એટલે વડનાગરી બ્રાહ્મણ આપણે કહીએ છીએ નાગર બ્રાહ્મણ કહીએ છીએ જયભાઈ વસાવડા છે એ હું ભૂલતો નતો નાગર બ્રાહ્મણ છે તો વડનગર નાગરોનું આધ્ય સ્થાન કહેવાય અને સંગીત નગરી છે એ કહેવાય સંગીતનગરી એટલા માટે કે તાનારીરી જેને આપણે બહુ સંગીતજ્ઞ બહેનો કહીએ છીએ ગુજરાતના અને તાનારીરી મહોત્સવ પણ ઉજવીએ છીએ એ વડનગરના હતા અને આપણા વડાપ્રધાન એ પણ વડનગરના છે એટલે કે નરેન્દ્રભાઈ મોદી તો અહીંયા તમને વડનગરના દર્શન થાય છે વડનગરનું કીર્તિ તોરણ ત્યારબાદ જે વસ્તુના મારે તમને દર્શન કરાવવા છે બાલાસિનોર ભારતનો જુરાસી પાર્ક આ છે બાલાસિનોર અને આ છે ઇન્ડિયાનો જુરાસિક પાર્ક અચ્છા અહીંયા બાલાસીનોરની અંદર જુરાસિક પાર્કની સ્થાપના શું કામ કરવામાં આવી એક ઇન્દ્રોડામાં ગાંધીનગર ખાતે પણ છે એક આ બાલાસિનોરની અંદર એ જુરાસિક પાર્કની સ્થાપના શું કામ કરવામાં આવી છે ત્યાંથી ડાયનોસરના અવશેષ છે એ મળ્યા છે કે બીજું કોઈ કારણ છે કે બાલાસિનોર છે જુરાસિક યુગ વખતનું શહેર ગણવામાં આવે છે ચાલો એ તમારે મને જણાવવાનું પણ બાલાસિનોર છે એ આ માટે પ્રખ્યાત છે ત્યારબાદ ભાદર જેને સૌરાષ્ટ્રની ગંગા છે એ કહેવામાં આવે છે આ રે ભાદર સૌરાષ્ટ્રની ગંગા સૌરાષ્ટ્ર માટે પાણીપુરી પાડતી નદી એટલે ભાદરને છે આપણે સૌરાષ્ટ્રની ગંગા કહીએ છીએ ત્યારબાદ છે મુન્દ્રા કચ્છનું પેરિસ છે એ કહેવામાં આવે કચ્છનું સૌથી વધારે ઉદ્યોગવાળું સ્થળ પોર્ટવાળું સ્થળ અને ત્યાં છે એ ઘણા બધા ઉદ્યોગો વિકાસ પાંચ છે જોવાલાયક પણ કેટલાય સ્થળો છે એટલે કચ્છનું પેરિસ છે એ કહેવામાં આવે છે તો સૌરાષ્ટ્રનું પેરિસ કોને કહેવામાં આવે હમણાં જ આપણે થોડીક વાર પહેલાં જોયું કે જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ છે એ કહેવામાં આવે છે ત્યારબાદ પછી છે અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ હોય હોય એટલે અમદાવાદ અમદાવાદ જ અચ્છા એ ગુજરાતની આર્થિક રાજધાની હકીકતની રાજધાની ગાંધીનગર પેલા તો ગુજરાત જ રાજધાની અમદાવાદ જ રાજધાની હતી પછીથી ગાંધીનગર થઈ પૂર્વનું બોસ્ટન કહેવામાં આવે છે ચાલો એ હોમવર્ક માં આપીએ બોસ્ટન સિટીની ખાસિયત શું છે અને અમદાવાદ ને શું કામ પૂર્વનું બોસ્ટન કહેવામાં આવે ભારતનું માનચેસ્ટર તો મેં એક વાર સમજાવી દીધું છે કે માનચેસ્ટર છે એ ઇંગ્લેન્ડ ખાતે આવેલું કાપડ ઉદ્યોગનું પીઠું છે એમ અમદાવાદ ભારતનું કાપડનું પીઠું છે કાઇટ સિટી પતંગનું શહેર ઉત્તરાયણના દિવસે અહીંયા પતંગો એટલા બધા ચકે છે કે એનું નામ પતંગનું શહેર પડી ગયું અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ પણ પ્રધાનમંત્રીએ છે અહીંથી શરૂ કરાવ્યો છે મેગા સિટી અને વિશ્વના વિશ્વની પતંગની રાજધાની અચ્છા મને કોઈ કહેશે કે ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે પતંગની અને એક ઢીંગલીનું મ્યુઝિયમ ક્યાં આવેલું છે ચાલો આ બે સવાલ પૂછીએ ગુજરાતનું પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે અને ગુજરાતનું ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે હજી એક સવાલ પૂછવાનું મન થાય ગુજરાતની પતંગ હોટેલ ક્યાં આવેલી છે આ ત્રણ સવાલના જવાબ ચાલો તમે મને આપો

આણંદ શ્વેત ક્રાંતિની ભૂમિ તો આણંદ છે એ શ્વેત ક્રાંતિ માટે પ્રખ્યાત અમૂલ દૂધ ની ફેક્ટરી અહીંયા આવેલી છે ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા છે એ આ ડેરી છે એની સ્થાપના નહોતી કરવામાં આવી પણ જે સફેદ ક્રાંતિ છે એના પ્રણેતા એ ડૉક્ટર વર્ગીસ કુરિયન કહેવાય તો હરિયાળી ક્રાંતિના પ્રણેતા ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ આવી અલગ અલગ ક્રાંતિઓ છે દાખલા તરીકે ગુલાબી ક્રાંતિ તો ઝીંગા સાથે એવી રીતે સોનેરી ક્રાંતિ તો તેલીબિયા સાથે શ્વેત ક્રાંતિ તો દૂધ સાથે આવી બધી ક્રાંતિઓ છે એ સંકળાયેલી છે સિલ્વર ક્રાંતિ રજત ક્રાંતિ તો ઈંડા સાથે આવી બધી ક્રાંતિઓ સંકળાયેલી છે એ પણ એકવાર તમે નજર મારી જોજો આપણે શક્ય હશે તો ગ્રુપમાં મૂકી દઈશું તો આણંદ છે એ બધા જાણો છો કે શ્વેત ક્રાંતિની ભૂમિ ધરમપુર અહીંયા ધરમપુર છે એને પણ આપણે ગુજરાતનું આ ધરમપુર છે ચેરાપુંજી કહીએ છીએ અને મોનેસીરમ બે જગ્યાએ ધરમપુર અને કપરાડા પુષ્કળ વરસાદ છે એ પડે છે અને એના કારણે એકનું નામ ગુજરાતનું મોનેશિરમ કપરાડા અને ધરમપુરનું નામ ગુજરાતનું ચેરાપુંજી છે એ પડ્યું છે રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદનું રત્ન કહેવાય આ રે રાણી સિપરીની મસ્જિદ અને રાણી સિપ્રીની મસ્જિદ છે એની તમે બારીક નકશી અહીંયા જોઈ શકો છો અચ્છા હવે આજનો પ્રશ્ન એ છે કે આ રાણી સિપ્રીની મસ્જિદ કોને બંધાવેલી રાણી મસ્જિદ એ બંધાવેલી અમદાવાદનું રતન કહી શકાય એવી રાણી મસ્જિદ રાજકોટ જેને આપણે સૌરાષ્ટ્રનું શાન અને રંગીલું શહેર કહીએ છીએ તો આ રાજકોટ છે સૌરાષ્ટ્રની શાન ગણાય અને ગુજરાતનું રંગીલું શહેર જેને કહેવામાં આવે એ રાજકોટ છે રંગીનું એટલા માટે કે લોકો અહીંયા રંગીન મિજાજી છે લોકો અહીંયા હરવા ફરવાના શોખીન છે વઢવાણ તો વઢવાણ ને આ વઢવાણ નો હવા મહેલ છે અહીંયા દેખાય એને કાઠિયાવાડ નો દરવાજો છે એ કહેવાય આમ તો વઢવાણ માં પ્રવેશો એટલે તમે કાઠિયાવાડ માં ઓલી બાજુ થી પ્રવેશ્યા કહેવાય બે બાજુ થી ગુજરાત અને કચ્છ બાજુ થી બે બાજુ થી તમે પ્રવેશો એટલે એને કાઠિયાવાડ નો દરવાજો છે એ કહેવાય આ બાજુ તો બધો દરિયો આવી ગયો એટલે પ્રવેશવાનું ત્યાંથી જ થાય એટલે એને કાઠિયાવાડ નો દરવાજો છે એ કીધો નકશો સાથે રાખીને સમજશો તો વધારે સારી રીતે સમજાશે દ્વારકા કૃષ્ણ ભૂમિ સોનાની નગરી તો એ તો શું કામ કહેવાય છે આપ જાણો છો આ કૃષ્ણભૂમિ આ દ્વારકાનું મંદિર છે અને એમાં અંદર ડૂબી ગયેલી નગરીના અવશેષો મળ્યા છે અને સોનાની નગરી એટલા માટે જ કહેવાય છે દ્વારકાના અવશેષો દરિયાની અંદર છે ડૂબી ગેલી એક નગરી એવું કેનાર એવું કેનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ અંદર સોનાની નગરી ડૂબેલી છે એના અંગે સંશોધન કરનાર વ્યક્તિ કોણ છે એનું નામ જણાવો કેટલાક અત્યારે પણ જવાબ આપી દે છે કારણ કે એ બહુ એ નામે પ્રખ્યાત છે ઓકે ચાલો ત્યાર પછી આગળ છે વધીએ તો હળવદ પાળિયાઓનું શહેર હળવદ છે માં પુષ્કળ પ્રમાણમાં પાળિયાઓ છે એ આવેલા છે અને એટલે હળવદ ને કેટલાક લોકો પાળિયાઓનું શહેર પણ છે એ કહે છે સૌરાષ્ટ્ર સંત અને શુરાની ભૂમિ સૌરાષ્ટ્ર એને આપણે સંતની ભૂમિ અને શુરાની ભૂમિ છે એ તરીકે ઓળખીએ છીએ કેટલાય પુષ્કળ સંત આ સૌરાષ્ટ્રની અંદર થઈ ગયા શુરા પણ પુષ્કળ થઈ ગયા એના કેટલાય મેરી નજરે મોતી આયા નામનું એક સરસ મજાનું જુનાગઢથી પુસ્તક પ્રકાશિત થયું છે એમાં સૌરાષ્ટ્રના તમામ સંત વિશે માહિતી છે એ ઉપરાંત તમે જો સોરઠી બારવટી આવવાનો અભ્યાસ કરશો ઝવેરચંદ મેઘાણીનો તો તમને સૌરાષ્ટ્રની અંદર કેટલા શુરા થઈ ગયા શુરા એટલે શુરવીર એ ઉપરાંત વચ્ચરાજ બેટ જેને મરુભૂમિનું મોતી કહેવાય છે વચ્છરાજ બેટ અહીંયા બે મેં વછરાજ બેટના આ સીન લીધેલા છે આ બંને વચરાજ બેટના છે સોલંકી કુલભૂષણ વીર વચરાજ દાદા આ અને આ વચરાજ બેટ વચરાજ બેટ નો આ દ્રશ્ય છે એવું કીધું મરુભૂમિ નું મોતી મરુભૂમિ એટલે તો રણભૂમિ કહેવાય તો આ વછરાજ બેટ ક્યાં આવેલો છે આ વછરાજ બેટ જે મરુભૂમિ નું મોતી કહેવાય એ ક્યાં આવેલો છે પછી નડિયાદ સાક્ષર ભૂમિ અને સાક્ષર નગરી સાક્ષરોની નગરી નડિયાદ

વૃક્ષો સૌથી વધુ થાય છે એ જિલ્લો એટલે યુકેલેપ્ટસ જિલ્લો કહેવાય અને સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી સૌરાષ્ટ્રમાં ભાવનગરની અંદર શિક્ષણ બહુ છે એ જાજુ હતું એટલે ભાવનગરને સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી છે એ આપણે ગણીએ છીએ આ છે ભાવનગર ત્યારબાદ આગળ વધીએ તો ચોરવાડનો હરિયાળો પ્રદેશ જેને લીલી નાગેર કયો છો આ ચોરવાડનો નો હોલીડે કેમ્પ છે જ્યાં લીલી નાગેર આપણે જેને જે વિસ્તારને ઓળખીએ છીએ મચ્છુ તો માલધારીઓની માતા માલધારીઓ માલધારીઓ મચ્છુ એ વેચા છે હાથમતી કિરાત કન્યા હાથમતીનો ફોટો બતાવી દો આ કિરાત કન્યા શું કામ કહેવાય અત્યારે ચર્ચા કરી આજ લેક્ચરમાં મોઢેરા નૃત્ય તો આ મોઢેરાનું સૂર્ય મંદિર છે અને નૃત્ય નગરી કામ

એ કહો છો તો મિત્રો આજે આપણે આટલી ચર્ચા કરી હવે પછી કેટલીક ચર્ચા છે એ આપણે જે બાકી રહી ગઈ છે અહીંથી સર્જિકલ સ્ટ્રાઇકની એની ચર્ચા પણ કરી લઈએ આપણી પાસે સમય કેટલો છે એ આપણે જોઈ લઈએ હમ આપણી પાસે હજી ખાસો એવો સમય છે તો આપણે છે એ જે કરંટ અફેર્સની ચર્ચા જ્યાંથી બાકી રહી ગઈ છે ત્યાંથી આપણે કરંટ અફેર્સની ચર્ચા શરૂ કરીએ સર્જિકલ સ્ટ્રાઇક આ સર્જિકલ સ્ટ્રાઇક શું છે ગુરુવારે સાંજે સાત વાગે ટીવી ચેનલ પર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર જેને આપણે પાક કાશ્મીર એટલે કહે છે એમાં ભારતીય સેનાની એર સ્ટ્રાઇકના ના સમાચાર આવ્યા હતા ત્યારે એટલે સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું સર્જિકલ સ્ટ્રાઇક એક પ્રકારની સૈનિક કાર્યવાહી છે એમાં શું હોય તો કે યુદ્ધ નથી જેમાં નક્કી કરાયેલા ટાર્ગેટને જ નિશાન બનાવાય છે એને પિન પોઈન્ટ કહે છે એના એના ઉપર જ એટેક આખો ફોકસ જે હોય છે

જે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાન ઉપર કરી એના માટે કયા પ્રકારના કમાન્ડોનો કયા પ્રકારની ટુકડીનો ઉપયોગ છે એ કરવામાં આવેલો ભારતે જે થોડા સમય પહેલા પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી પુલવામા એટેક પછી તો એ સર્જિકલ સ્ટ્રાઇકમાં કયા પ્રકારના કમાન્ડો છે એની પસંદગી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં પ્લાનિંગ ખૂબ મહત્વનું હોય છે ટાર્ગેટ વિશે પહેલા ઊંડાણપૂર્વકની માહિતી ભેગી કરવી પડે

સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને ત્યારથી આ શબ્દ બહુ પ્રચલિત બન્યો છે ભારતમાં પણ જે ઉરીનો હુમલો થયો પછી લાઇન ઓફ કંટ્રોલ ની પહેલે પાર એ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને પુલવામા એટેક પછી બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી હવામાંથી જો કરવામાં આવે તો એને એર સ્ટ્રાઇક જમીન ઉપર કરવામાં આવે તો એને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય છે અહિયાં ગુપકાર ડિક્લેરેશન આપણે થોડીક ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ ગુપકાર ડિક્લેરેશન બેની જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર એ પરત ખેંચાઈ ગઈ છે અને પાછી લાવવાની માંગ ને લઈને છ રાજકીય પક્ષોએ ઉપલાયન્સ બનાવ્યું છે પણ જમ્મુ કાશ્મીરની પ્રજાને એમાં રસ નથી એટલે આ ઉપકાર અલાયન્સની બધી મિટિંગો છે એ ફ્લોપ નીવડી છે આમાંથી હજી કેટલાક કેદ છે કેટલાક બહાર આવી ગયા છે કાશ્મીરમાં હજી સ્થિતિઓ પૂર્વવત આમ જોઈ તો થઈ ગઈ છે કારણ કે બીજી કોઈ પરેશાની છે નહીં ત્રણસો સિત્તેર આરામથી હટી ગઈ લોકોને પણ પસંદ આવી છે આ વાત ફારૂક અબ્દુલ્લા ઓમાર અબ્દુલ્લા છે ફારૂક અબ્દુલ્લા એમના દીકરા છે અને ફારૂક નું ઘર શ્રીનગરના ગુપકાર રોડ ઉપર છે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવાના એક દિવસ પહેલા સ્થાનિક પક્ષો અહીં બેઠક કરી હતી અને આ અંગે ઠરાવ કર્યો એટલે એને ગુપકાર ડિક્લેરેશન કહેવામાં આવે છે એમનું ઘર છે એ ગુપકાર રોડ ઉપર છે એટલે ન્યા બધા ભેગા થયા હતા એટલે એને ગુપકાર ગેંગ નામ આપી દીધું ભાજપ વાળાએ અને અહીંયા જે ડિક્લેરેશન થયું અને છાપાવાળાએ ગુપકાર ડિક્લેરેશન તરીકે ઓળખ્યું

જે શરૂઆતમાં કદાચ જરૂરી લાગતું હતું હવે જરૂર પ્રમાણે એને વળી પાછો રાજ્યનો દરજ્જો જ્યારે ત્યારે આપી શકાશે આ બેઠકમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ એનસી પાર્ટી મહેબુબા મુફ્તીની પીડીપી સજ્જાદ ગનીની લોનની પીપલ્સ કોન્ફરન્સ અવામી નેશનલ કોન્ફરન્સ અને જમ્મુ કાશ્મીર પીપલ્સ મુવમેન્ટ અને મા કપા આટલા હાજર રહ્યા હતા એમાં આજે આજે દેખાય છે મેડમ એ છે એ મહેબુબા મુફ્તી છે અને એણે ઘણી વાર એવું બોલ્યા છે કે ભારત ઓર પાકિસ્તાન ઝઘડતે હૈ તો તકલીફ હમ કાશ્મીર વાલો કો હોતી હૈ આવું વિવાદાસ્પદ વિધાન કરનાર આ બેન છે અને એની નું નામ છે પીડીપી એનું ફૂલ ફોર્મ જણાવો મહેબુબા મુક્તિની પાર્ટી પીડીપી નું ફૂલ ફોર્મ જણાવો અને અહીંયા લખ્યું છે માકપા તો એ માકપા નું ફૂલ ફોર્મ જણાવો સહયોગી પક્ષોના સૌથી વરિષ્ઠ નેતાઓના કારણે ડોક્ટર ફારૂક અબ્દુલ્લાને

શું છે ગુપકાર ડિક્લેરેશન એક માંગ છે શું માંગ છે જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટી ગયા છે એ પુનઃ લાવવામાં આવે બાર નવેમ્બર બે હજાર વીસના રોજ આ પી એજી ડી એટલે પીપલ ફોર પીપલ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન એ જમ્મુ કાશ્મીરના જિલ્લા વિકાસ પરિષદ એટલે કે ની ચૂંટણી લડવાની જાહેરાત કરી પહેલીવાર જમ્મુ કાશ્મીરની અંદર સાત પક્ષોનું ગઠબંધન એ ભેગા મળીને ચૂંટણી લડશે

ત્યારબાદ ભાજપે આ મહાગઠબંધનને દેશ વિરોધી છે ગણાવ્યું ગુરુવારે જમ્મુ શ્રીનગર હાઈવે પર એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ માર્યા ગયા આ હાઈવે ઇન્ટરનેશનલ બોર્ડર થી સંલગ્ન છે અમે તમને હવે ભારત પાકિસ્તાનની બોર્ડર વિશે છડાવી અહીંયા આ વચ્ચે જે દેખાય છે એ ભારત ને પાકિસ્તાનની બોર્ડર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો ખેર આગળની ચર્ચા છે એ કરીએ

અને પંજાબ સાથે ચારસો પચીસ કિલોમીટરની સરહદ ધરાવે છે એટલે સૌથી વધુ પાકિસ્તાન જમ્મુ કાશ્મીર સાથે નજીકથી જોડાયેલું છે ઓફ એક્ચ્યુઅલ લંબાઈ કિલોમીટર માનવામાં આવે છે પરંતુ આ આંકડો સત્તાવાર નથી એલઓસી માત્ર જમ્મુ કાશ્મીરમાં છે લાઇન ઓફ કંટ્રોલ ની પોઝિશન એ માત્ર જમ્મુ કાશ્મીરમાં જ છે ઓગણીસો માં બંને દેશ વચ્ચે યુદ્ધ થયું અને ત્યારબાદ છે આપ જાણો છો કે પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગ ઉપર અનફોર્ચ્યુનેટલી કબજો જમાવી દીધો હતો

ભુરચેક ગામથી આમ તો શરૂ થાય અને કારગિલ સેક્ટરમાં સિયાચીન હિમખંડની સરહદ પર જઈ અને લાઇન ઓફ કંટ્રોલ ખતમ થાય છે જ્યાં લાઇન ઓફ કંટ્રોલ ખતમ થાય એ સ્થાન ને એન જે અઠ્ઠાણું બેતાલીસ કહેવાય છે જેનો અર્થ થાય ઈસ્ટર્ન લેટિટ્યુડ ઉપર અઠ્ઠાણું ડિગ્રી અને નોર્ધન લેટિટ્યુડ પર બેતાલીસ ડિગ્રી લક્ષાંશ રેખાંશના આધારે એને અઠ્ઠાણું બેતાલીસ એવું નામ આપવામાં આવ્યું છે પેલા મોરટાર એ શું છે મોર્ટારનો હુમલો એટલે મોર્ટાર શું છે તો ઈસવીસન પૂર્વે બે ની વિશ્વની વિકસિત સભ્યતાઓ પૈકી એક હડપ્પા સભ્યતાના અવશેષ માંથી પણ મળ્યા છે એટલે આપણે વર્ષોથી અફઘાનિસ્તાન સાથે કાં તો વેપારમાં કનેક્ટેડ છીએ ક્યાં તો અફઘાનિસ્તાનની પ્રજા અહીંયા આવી છે કાં તો આપણે અફઘાનિસ્તાન ગયા છીએ આ બધી હકીકતો અવશેષો પરથી ફલિત થાય છે અફઘાનિસ્તાન સમ્રાટ અશોક બસો બોતેર થી બસો છત્રીસ ત્યારે અફઘાનિસ્તાન એ આપણા જ સામ્રાજ્યનો હિસ્સો હતું અફઘાનિસ્તાનના શારે કુનામાં એ અશોકના વિલેખ જોવા મળ્યા અને એ વાત સાબિત થાય છે કે જ્યારે અશોક રાજા હતા ત્યારે એના સામ્રાજ્યના પડઘમ

મધ્ય કાળમાં ભારતમાં આવેલો આક્રમણ ખોર મહદ ગઝનવી જેને આપણે મોહમ્મદ ગઝની કહીએ છીએ અને મોહમ્મદ ખોરી આ અફઘાનિસ્તાનથી બંને આવેલા આક્રમણકારો છે એ હતા અફઘાન શાસક શાહ સુઝાની તોપો ઝોલમમાં પડી ગઈ હતી જેને શીખ શાસક રણજીત સિંહે બહાર કાઢી હતી અને સુઝા એ બદલામાં રણજીત સિંહને કોહિનુર હીરો આપ્યો હતો જે હાલમાં કોહિનુર હીરો ઇંગ્લેન્ડ પાસે છે અને જેની આપણે ક્યારેય માંગ કરી નથી પાછો આપવાની અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સિવાય કેવી કઈ એવી રાજધાની છે વિશ્વની કે જે બહુ ઊંચાઈ ઉપર આવેલી હોય આટલી ઊંચાઈ પાંચ હજાર ફૂટ ઉંચાઈ આવેલી હોય એનું નામ જણાવો તો આનંદ થશે વર્ષ બે હાજર એક માં અમેરિકાના નેતૃત્વ હેઠળ લશ્કરે તાલિબાન ને ખતમ કરવા માટે

અફઘાનિસ્તાનને નવું સંસદ ભવન ભારત તૈયાર કરી દેનાર છે ભારત સરકારે અફઘાનિસ્તાનમાં ડેમ પણ બનાવ્યા જેમાં મેગા વોટ વીજળીનું ઉત્પાદન પણ કરે કરવામાં આવ્યું છે એટલે અફઘાનિસ્તાન ને ભારત આમ જોઈએ તો મિત્ર રાષ્ટ્ર અત્યાર સુધી હતા હવે બદલાયેલી પરિસ્થિતિમાં એ કઈ રીતે વર્તે છે એ આપણે જોવાનું રહ્યું તો મિત્રો આ તો આજનો આપણો લેક્ચર ઘણા બધા સવાલ જવાબ છે એ થઈ શકે અત્યારે સવાલ જવાબની ચર્ચા આપણે નથી કરતા આ બધાએ છે એ આનો આનંદ લીધો હશે હવે આમાં આજે મેં લેક્ચર તો લીધો છે અને ફોટા પણ બતાવ્યા છે પણ ટેકનિકલ કારણસર કદાચ એક પણ ફોટો ફર્યો ન હોય તો ખબર નથી એનું સોલ્યુશન લાવવું પડશે જો નહીં આવ્યું હોય તો ખેર તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી છે એ રાખીએ છીએ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર